नमस्कार, हूँ डॉक्टर कमलामणि राव, असोसिएट प्रोफेसर, एकेदोशी महिला कॉलेज जामनगर। आज आप SYBSC होम साइंस सेमेस्टर 3 सब्जेक्ट है मील प्लानिंग। आ विषय में यूनिट 2 एम पुख्त व्यक्ति अडल्ट में थता फिजियोलॉजिकल फेरफारों तेना माटे RDA केटली होय छे, पोषण मार्गदर्शिका, पोषण चिंता अने हेल्दी फूड हैबिट्स विषे चर्चा करीशु। फिजियोलॉजिकल चेंजेस, RDA, न्यूट्रिशनल गाइडलाइंस, न्यूट्रिशनल कंसर्न्स एंड हेल्दी फूड चॉइसेस इन अडल्ट्स। पुख्तावस्था अडल्टहुड। प्रारंभिक पुख्तावस्था में शारीरिक परिपक्वता पूर्ण रीते थी थयेलू जोवा मळे छे, एटले के लगभग 28 वर्ष सुधी में पूर्ण रीते थी शारीरिक परिपक्वता पुख्तावस्था सुधी में आवी जाय छे, जेने मेच्युरेशन पण कहेवाय छे। फिजियोलॉजिकल फेरफारोनी लाक्षणिकताओ नीचे प्रमाणे होय छे। हाथ आँखनुं संकलन सारू होय छे, ऊंचाईनी चरम सीमा जोवा मळे छे, शारीरिक बळ अने स्टेमिना आ अवस्था दरमियान महत्तम होय छे, स्त्री पूर्ण रीते थी फर्टाइल होय छे। पुख्तावस्थामां उमर वधता शरीरना विविध ऑर्गन सिस्टममां पण फेरफारो जोवा मळे छे, जेम के हार्मोनल चेन्जिस, गेस्ट्रो इंटेस्टिनल चेन्जिस अथवा तो फेरफार, मेटाबॉलिक फेरफारो। हवे आपणे जोईए के पुख्त व्यक्ति होय तो तेनी सूचित दैनिक जरूरियात केटली होय छे। आ सूचित दैनिक जरूरियात एटले के रिकमेंडेड डायटरी अलाउंस ए ICMR NIN एटले के नेशनल इंस्टिट्यूट ऑफ न्यूट्रिशन जे हैदराबाद में स्थापित छे तेना द्वारा सूचवेलू छे। आ टेबलनी अंदर पुख्त पुरुष अथवा पुख्त स्त्री तेना श्रमना आधारे तेनो पोषक तत्वोनी जरूरियात अहींया दर्शावेली छे। आ पोषक तत्वो जे छे ते मैक्रोन्यूट्रिएंट्स अने मिनरल्स नी दर्शावेली छे। टेबल मां तमे जोई शको छो के पुरुष एनो कार्यनो प्रकार हळवो श्रम, मध्यम श्रम अथवा तो भारे श्रम होय, एनो शरीरनो वजन जे आइडियल बॉडी वेट होवू जोईए ते छे 60 किलोग्राम्स, एनी एनर्जी नी रिक्वायरमेंट अहींया टेबल मां आपेली छे, जे हळवा श्रम माटे 2320 किलो कैलरीज होय छे, मध्यम श्रम माटे 2730 किलो कैलरीज होय छे अने भारे श्रम करता पुख्त पुरुष माटे 3490 किलो कैलरीज पर डे होय छे। तो आ जे एनर्जी अथवा तो कैलरी नी जे रिक्वायरमेंट आपेली छे आटली रिक्वायरमेंट जे छे ए दैनिक जरूरियात सूचवेली छे, एटले के सूचित दैनिक जरूरियात होय छे। એવી જ રીતે પ્રોટીનની દૈનિક જરૂરિયાત પણ આપેલી છે, જે 60 ગ્રામ પ્રતિ દિવસ કોઈ પણ પ્રકારનો શ્રમ કરતા હોય તેના માટે છે। વિઝિબલ ફેટ જે છે તે હળવો શ્રમ માટે 25 ગ્રામ પ્રતિ દિવસ છે, પુખ્ત પુરુષ મધ્યમ શ્રમ કરતો હોય તો 30 ગ્રામ પ્રતિ દિવસ છે અને ભારે શ્રમ કરતા પુખ્ત પુરુષ હોય તો એના માટે 40 ગ્રામ પ્રતિ દિવસ છે। અહીંયા વિઝિબલ ફેટનો અર્થ એ થાય છે કે કોઈ પણ કુકિંગ ફેટ અથવા તો ઓઇલ જે આપણે ઉપયોગ કરીએ છીએ તે રાંધણ ક્રિયા માટે ઉપયોગ કરતા તેલ અથવા તો ચરબી, જેમ કે સિંગ તેલ છે, કપાસિયાનું તેલ છે, ઘી વગેરે જે છે એ બધા વિઝિબલ ફેટ્સના ઉદાહરણો છે। કેલ્શિયમની દૈનિક જરૂરિયાત જે છે એ કોઈ પણ પ્રકારનો શ્રમ કરતો હોય પુખ્ત પુરુષ તો તેની દૈનિક જરૂરિયાત 600 મિલીગ્રામ પ્રતિ દિવસ છે, જ્યારે આયર્નની દૈનિક જરૂરિયાત જે છે એ શ્રમના આધારે છે, જેમ કે પુખ્ત પુરુષ હળવો શ્રમ કરતો હોય તો તેની દૈનિક જરૂરિયાત 70 મિલીગ્રામ પ્રતિ દિવસ છે, મધ્યમ શ્રમ કરતા પુખ્ત પુરુષની દૈનિક જરૂરિયાત 21 મિલીગ્રામ પ્રતિ દિવસ છે અને ભારે શ્રમ કરતા પુખ્ત પુરુષની આયર્નની દૈનિક જરૂરિયાત 35 મિલીગ્રામ પ્રતિ દિવસ છે। હવે નીચે જે ટેબલમાં દર્શાવ્યું છે એ પુખ્ત સ્ત્રી માટે જો હળવો શ્રમ, મધ્યમ શ્રમ કે ભારે શ્રમ કરતી પુખ્ત સ્ત્રી હોય જેનું આઈડિયલ બોડી વેઇટ જે છે એ 55 કિલોગ્રામ હોવું જોઈએ,
તેની કેલરીની રિક્વાયરમેન્ટ જે છે એ શ્રમના આધારે હોય છે. જેમ કે હળવો શ્રમ કરતી પુખ્ત સ્ત્રી હોય તો તેની કેલરીની અથવા એનર્જીની રિક્વાયરમેન્ટ છે 1900 કિલો કેલરી, મધ્યમ શ્રમ કરતી સ્ત્રી માટે 2230 કિલો કેલરી, અને ભારે શ્રમ કરતી પુખ્ત સ્ત્રી હોય તો તેના માટે 2850 કિલો કેલરી પ્રતિ દિવસ એનર્જીની રિક્વાયરમેન્ટ છે. જ્યારે પ્રોટીનની રિક્વાયરમેન્ટ જે છે કોઈ પણ પ્રકારનો શ્રમ કરતી હોય તો તેના માટે પ્રોટીનની રિક્વાયરમેન્ટ 55 ગ્રામ પ્રતિ દિવસ છે. કેલ્શિયમ વિઝિબલ ફેટની જે રિક્વાયરમેન્ટ છે એ હળવો શ્રમ કરતી પુખ્ત સ્ત્રી હોય તો 20 ગ્રામ પ્રતિ દિવસ, મધ્યમ શ્રમ કરતી હોય તો 25 ગ્રામ પ્રતિ દિવસ, અને ભારે શ્રમ કરતી હોય તો 30 ગ્રામ પ્રતિ દિવસ વિઝિબલ ફેટની દૈનિક જરૂરિયાત છે. જ્યારે કેલ્શિયમની સૂચિત દૈનિક જરૂરિયાત કોઈ પણ પ્રકારનો શ્રમ કરતી હોય સ્ત્રી તો તેના માટે 600 મિલીગ્રામ પ્રતિ દિવસ છે. અને આયનની જે રિક્વાયરમેન્ટ છે એ પણ હળવો શ્રમ કરતી, મધ્યમ શ્રમ કરતી કે ભારે શ્રમ કરતી પુખ્ત સ્ત્રી હોય તો તેની રિક્વાયરમેન્ટ 21 મિલીગ્રામ પ્રતિ દિવસ છે. તો આ પ્રમાણે સૂચિત દૈનિક જરૂરિયાત મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને મિનરલ્સની આપેલી છે. તો આ પ્રમાણે જો સૂચિત દૈનિક જરૂરિયાત પ્રમાણે પોષક તત્વો મળી રહે તેવું સમતોલ આહારનું આયોજન પુખ્તાવસ્થા દરમિયાન કરવું જોઈએ. હવે આપણે આ ટેબલમાં દર્શાવેલું છે NIN દ્વારા સૂચિત દૈનિક જરૂરિયાત વિટામિન્સ માટે. વિટામિન્સ જે છે એ ચરબી દ્રવ્ય વિટામિન્સ અને જળ દ્રવ્ય વિટામિન્સ જે આ ટેબલમાં દર્શાવેલું છે. વિટામિન એ જે છે એ ચરબી દ્રવ્ય વિટામિન છે જે રેટિનોલ અને બીટા કેરોટીનના સ્વરૂપમાં મળે છે. રેટિનોલ જે છે એ પ્રાણીજન્ય ખાદ્યોની અંદર હોય છે, જ્યારે બીટા કેરોટીન જે છે વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થની અંદર બીટા કેરોટીનના સ્વરૂપમાં વિટામિન એ મળે છે. થાયામિન વિટામિન B1 જે જલદ્રવ્ય વિટામિન છે, રાઇબોફ્લેવિન વિટામિન B2 એ પણ જલદ્રવ્ય વિટામિન છે, અને નાયાસિન વિટામિન એ પણ જલદ્રવ્ય વિટામિન છે. વિટામિન સી આ બધા જે છે એ જલદ્રવ્ય વિટામિન્સ છે. થાયામિન રાઇબોફ્લેવિન અને નાયાસિનની જે દૈનિક જરૂરિયાત છે તે કુલ કેલરીની દૈનિક જરૂરિયાત ઉપર આધાર રાખતું હોય છે. આ ટેબલમાં પુખ્ત પુરુષ માટે ચરબી દ્રવ્ય વિટામિન્સ અને જલદ્રવ્ય વિટામિન્સની સૂચિત દૈનિક જરૂરિયાત કેટલી છે તે દર્શાવેલી છે. તો પુખ્ત પુરુષ માટે અહીંયા જોઈ શકાય છે કે હળવો શ્રમ, મધ્યમ શ્રમ અને ભારે શ્રમ કરતો પુખ્ત પુરુષ હોય તો તેને વિટામિન એ રેટિનોલના સ્વરૂપમાં એની દૈનિક જરૂરિયાત છે 600 મિલીગ્રામ પ્રતિ દિવસ, જ્યારે બીટા કેરોટીનની જરૂરિયાત છે 4800 મિલીગ્રામ પ્રતિ દિવસ. થાયામિનની જરૂરિયાત જે છે એ શ્રમના આધારે આધાર ઉપર દૈનિક જરૂરિયાત આધાર રાખે છે. હળવો શ્રમ કરતા પુખ્ત પુરુષ હોય તો તેને થાયામિન એટલે કે વિટામિન B1ની જે રિક્વાયરમેન્ટ છે એ 1.2 મિલીગ્રામ પર ડે છે. મધ્યમ શ્રમ કરતા પુખ્ત પુરુષ હોય તો 1.6 મિલીગ્રામ પર ડે, અને ભારે શ્રમ કરતા હોય તો 2.1 મિલીગ્રામ પર ડે થાયામિનની રિક્વાયરમેન્ટ છે. એવી જ રીતે વિટામિન B2 એટલે કે રાઇબોફ્લેવિનની જે રિક્વાયરમેન્ટ છે એ પણ શ્રમના આધારે આધારિત છે. હળવો શ્રમ કરતા પુખ્ત પુરુષ હોય તો 1.4 મિલીગ્રામ પર ડે, મધ્યમ શ્રમ કરતા હોય તો 1.6 મિલીગ્રામ પર ડે, અને ભારે શ્રમ કરતા હોય તો 2.1 મિલીગ્રામ પર ડે રાઇબોફ્લેવિનની દૈનિક જરૂરિયાત છે. નાયાસિનની દૈનિક જરૂરિયાત પણ શ્રમના આધારે આધારિત છે. હળવો શ્રમ કરતા પુખ્ત પુરુષ માટે 16 મિલીગ્રામ પ્રતિ દિવસ છે, મધ્યમ શ્રમ કરતા પુખ્ત પુરુષ માટે 18 મિલીગ્રામ પ્રતિ દિવસ છે, અને ભારે શ્રમ કરતા પુખ્ત પુરુષ માટે 21 મિલીગ્રામ પ્રતિ દિવસ નાયાસિનની દૈનિક જરૂરિયાત છે. વિટામિન સીની દૈનિક જરૂરિયાત જે છે એ હળવો શ્રમ, મધ્યમ શ્રમ કે ભારે શ્રમ કરતા પુખ્ત પુરુષ હોય તો તેના માટે 40 મિલીગ્રામ પ્રતિ દિવસ છે. ફોલેટની જરૂરિયાત જે છે એ શ્રમ, કોઈ પણ પ્રકારનું શ્રમ કરતા હોય તો તેના માટે 200 મિલીગ્રામ પ્રતિ દિવસ હોય છે. ફોલેટ અહીંયા જે છે એ લીલા પાંદડાવાળા શાકભાજી ની અંદર ફોલેટના સ્વરૂપમાં હોય છે. જ્યારે આપણે કોઈ સપ્લિમેન્ટ્સ લઈએ જેમ કે આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ્સ જ્યારે લઈએ છીએ ત્યારે શબ્દ વપરાય છે ફોલિક એસિડ, એટલે કે સપ્લિમેન્ટ્સમાં ફોલિક એસિડના સ્વરૂપમાં હોય છે. જ્યારે ખાદ્ય પદાર્થની અંદર વનસ્પતિજન્ય ખાદ્યોની અંદર ફોલેટના સ્વરૂપમાં હોય છે. વિટામિન B12 ની દૈનિક જરૂરિયાત જે છે કોઈ પણ પ્રકારના શ્રમ કરતો હોય પુખ્ત પુરુષ તો તેની દૈનિક જરૂરિયાત 1 મિલીગ્રામ પર ડે હોય છે. એવી જ રીતે અહીંયા આગળ સ્ત્રી માટે પણ દર્શાવેલું છે વિટામિન એ રેટિનોલ અને બીટા કેરોટીનનો કેટલું સૂચિત દૈનિક જરૂરિયાત છે. થાયામિનની દૈનિક જરૂરિયાત શ્રમના આધારે કેટલી હોય છે. રાઇબોફ્લેવિનની દૈનિક જરૂરિયાત શ્રમના આધારે કેટલી છે
એવી જ રીતે નાયાસિનની દૈનિક જરૂરિયાત અહીંયા ટેબલમાં દર્શાવેલી છે. વિટામિન સીની દૈનિક જરૂરિયાત, કોઈ પણ પ્રકારનો શ્રમ કરતી હોય સ્ત્રી તો તેના માટે 40 મિલીગ્રામ પ્રતિ દિવસ છે. ફોલેટની દૈનિક જરૂરિયાત 200 મિલીગ્રામ પ્રતિ દિવસ છે અને વિટામિન બી 12 ની દૈનિક જરૂરિયાત 1 મિલીગ્રામ પ્રતિ દિવસ છે. તો આ ટેબલમાં જોઈ શકો છો કે વિટામિન્સની ચરબી દ્રવ્ય અને જલ દ્રવ્ય વિટામિન્સની સૂચિત દૈનિક જરૂરિયાત પુખ્ત પુરુષ માટે અને પુખ્ત સ્ત્રી માટે શ્રમના આધારે કેટલા પ્રમાણમાં લેવું જરૂરી છે. આ સ્લાઇડમાં આપણે જોઈએ આહાર પોષણ માર્ગદર્શિકા અને હેલ્ધી ફૂડ હેબિટ્સ. સમતોલ આહાર માટે ફૂડ ગ્રુપ્સમાંથી ખાદ્યોની પસંદગી કરવી જોઈએ, જે અગાઉના લેક્ચરમાં ફૂડ પિરામિડ વિશે તમને જણાવ્યું હતું. જરૂરિયાત પ્રમાણમાં આહારની અંદર રાંધણ ક્રિયામાં મસાલાનો ઉપયોગ પણ કરવો જોઈએ, કારણ કે મસાલાઓની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. અનાજ ધાન્ય અને કઠોળમાંથી લગભગ બધા જ પોષક તત્વો મળી રહે છે. 70-80% જેટલી કુલ ડાયટરી કેલરીઝ જે છે આ કાર્બોહાઇડ્રેટ ધરાવતા ખાદ્યો જેમ કે અનાજ ધાન્ય અને કઠોળમાંથી મળી રહે છે, એટલે એનો ઉપયોગ પણ આહારની અંદર કરવો જોઈએ જેથી ડાયટરી કેલરીઝ મળી રહે. સમતોલ આહાર જેમાં કુલ કેલરીઝ જે છે એ આ પ્રમાણે તેનું વિતરણ થયેલું હોવું જોઈએ અથવા તો ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોવું જોઈએ, જેમાં 50-60% કુલ કેલરીઝ કાર્બોહાઇડ્રેટમાંથી મળવું જોઈએ. આ કાર્બોહાઇડ્રેટ જે છે એ કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ નો ઉપયોગ કરવો જોઈએ. 10-15% કુલ કેલરીઝ જે છે એ પ્રોટીન્સમાંથી મળવું જોઈએ અને 20-30% કુલ કેલરીઝ જે છે એ વિઝિબલ અને ઇનવિઝિબલ ફેટમાંથી મળવું જોઈએ. મિશ્ર આહારનો ઉપયોગ જે છે એ આહાર આયોજનમાં થવું જરૂરી છે, જેમ કે જેમાં અનાજ ધાન્ય કઠોળનો મિશ્રણ થયેલો હોય તેવી બનાવટો પસંદ કરીને આહાર આયોજન જે છે એ પુખ્ત વ્યક્તિના આહારમાં સમાવેશ થવો જોઈએ. દાખલા તરીકે ખીચડી, ઇડલી, ઢોસા વગેરે મિશ્ર ખાદ્યનો ઉપયોગ કરીને મિશ્ર આહાર જે છે એ સમતોલ આહારમાં આયોજન થયેલું હોવું જોઈએ. દૂધમાંથી સારા ગુણવત્તાવાળું પ્રોટીન અને કેલ્શિયમ મળે છે, તેથી દૂધનો સમાવેશ પણ આહારમાં થયેલું હોવું જરૂરી છે. તેલ અને નટ્સ જે છે એ કેલરી સમૃદ્ધ હોય છે, એટલે તેનો ઉપયોગ પણ સમતોલ આહારનું આયોજન કરતી વખતે આ ખાદ્યોનો પણ ઉપયોગ થયેલો હોવો જોઈએ. જો માંસાહારી હોય તો ઈંડા માંસાહારી ખાદ્યો આહારમાં ઉમેરી શકાય, જેથી ડાયટની જે ક્વોલિટી છે, ડાયટની જે ગુણવત્તા છે તે સારી થઈ શકે અથવા તો ઇમ્પ્રૂવ કરી શકાય છે. ફળો અને શાકભાજીમાંથી વિટામિન્સ અને મિનરલ્સ અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ મળે છે, એટલે ફળો અને શાકભાજીનો સમાવેશ પણ આહાર આયોજનમાં થયેલું હોવું જોઈએ. ફાઇટોન્યુટ્રિયન્ટ્સ જે છે તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીઓક્સિડન્ટ્સના ગુણધર્મો હોય છે. ડાયટરી ફાઇબરનો અથવા તો ડાયટરી રેશા જે છે તેનો સમાવેશ પણ સમતોલ આહારની અંદર આયોજન થયેલો હોવો જોઈએ, જે સેટાઇટી વેલ્યુ વધારે છે, એટલે કે ખૂબ લાંબા સમય સુધીને ફાઇબર ધરાવતો જો આહાર હોય તો ભૂખ લાગતી નથી. આ ઉપરાંત ફાઇબર રિચ ડાયટ લોહીમાં ગ્લુકોઝ અને લિપિડ્સનું પ્રમાણને ઘટાડે છે અને મળનું પ્રમાણ વધારે છે. કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ જેમ કે ઓટ્સ છે, બ્રાઉન રાઈસ, કોર્ન, ઘઉં, જવ, પિનોવા, રાજમા, કાબુલી ચણા વગેરે આવા કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ ધરાવતા ખાદ્યો અને આવા ખાદ્યોમાં ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે તેનો સમાવેશ આહારમાં કરવો જોઈએ. બને ત્યાં સુધીને રિફાઇન્ડ અને પ્રોસેસ ફૂડ્સનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો, તેના બદલામાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સનો ઉપયોગ થવો જોઈએ. આ સ્લાઇડમાં પુખ્ત પુરુષ માટે સમતોલ આહારનું આયોજન કરવા માટે ફૂડ પિરામિડ જે છે તેનો ઉપયોગ કરવો જોઈએ, જે એનઆઈએન દ્વારા આપેલું સૂચવેલું છે. આ ફૂડ પિરામિડની અંદર કયા કયા ફૂડ ગ્રુપ્સનો સમાવેશ થયેલો છે તે દર્શાવેલું છે, જેમાં જોઈ શકાય છે કે અનાજ અને ધાન્યો એ
પોર્શન સાઇઝ એનું 30 ગ્રામ છે અને નંબર ઓફ પોર્શન્સ જે છે એ 12 ટાઈમ્સ છે. શાકભાજી 100 ગ્રામ્સ એનું પોર્શન સાઇઝ છે અને નંબર ઓફ પોર્શન્સ એ 3 છે. ફ્રૂટ્સ જે છે આ ફૂડ ગ્રુપમાં પોર્શન સાઇઝ છે 100 ગ્રામ્સ અને નંબર ઓફ પોર્શન્સ છે 1. દૂધ અને દૂધની બનાવટ જે છે એમાં પોર્શન સાઇઝ છે 100 ગ્રામ્સ અને નંબર ઓફ પોર્શન્સ છે 3 ટાઈમ્સ. શાકાહારી માટે પલ્સીસ જે છે એ પોર્શન સાઇઝ છે 30 ગ્રામ્સ અને નંબર ઓફ પોર્શન્સ છે 3 ટાઈમ્સ. માંસાહારી માટે પલ્સીસ જે છે એ નંબર ઓફ પોર્શન્સ છે પોર્શન સાઇઝ છે 30 ગ્રામ્સ અને નંબર ઓફ પોર્શન્સ છે 1 ટાઈમ. ફેટ્સ એન્ડ ઓઇલ્સ પોર્શન સાઇઝ છે 5 ગ્રામ્સ અને નંબર ઓફ પોર્શન્સ છે 5 ટાઈમ્સ. શુગર પોર્શન સાઇઝ છે 5 ગ્રામ અને નંબર ઓફ પોર્શન્સ છે 5 ટાઈમ્સ. તો આ રીતે ફૂડ પિરામિડ જે છે એ સમતોલ આહાર જે પુખ્ત પુરુષ માટે હળવો શ્રમકર્તા માટે દર્શાવેલું છે, એવી જ રીતે આ જ રીતે પુખ્ત પુરુષ મધ્યમ શ્રમકર્તા અને ભારે શ્રમકર્તા માટે પણ આ જ ફૂડ પિરામિડનો ઉપયોગ કરી શકાય છે. આ ટેબલમાં વિગતવાર દર્શાવેલું છે કે જે ફૂડ પિરામિડમાં ફેટ અને તેલ, ખાંડ, દૂધ અને દૂધની બનાવટ, કઠોળ જે શાકાહારી અને માંસાહારી માટે, શાકભાજી, ફળો અને અનાજ અને ધાન્યો કેટલા પોર્શન સાઇઝમાં અને નંબર ઓફ પોર્શન્સ કેટલા છે તેનું ટેબલ અહીંયા વિગતવાર દર્શાવેલું છે, જે તમને હું સમજાવી દઉં છું કે ફેટ અને તેલ જે છે એ પોર્શન સાઇઝ 5 ગ્રામ હોય અને નંબર ઓફ પોર્શન્સ 5 હોય તો 25 ગ્રામ પ્રતિ દિવસ કુલ દૈનિક જરૂરિયાત ફેટ અને તેલની પુખ્ત પુરુષ માટે હોય છે. એવી જ રીતે ખાંડની જે જરૂરિયાત છે એ 25 ગ્રામ પ્રતિ દિવસ ખાંડની દૈનિક જરૂરિયાત હોય. દૂધ અને દૂધની બનાવટ જે છે એ 300 ગ્રામ પ્રતિ દિવસ. શાકાહારી માટે કઠોળની દૈનિક જરૂરિયાત 60 ગ્રામ પ્રતિ દિવસ અને માંસાહારી માટે 30 ગ્રામ પ્રતિ દિવસ. શાકભાજીનું જોઈએ તો 300 ગ્રામ પ્રતિ દિવસ. ફળોની દૈનિક જરૂરિયાત 100 ગ્રામ પ્રતિ દિવસ અને અનાજ અને ધાન્યોની દૈનિક જરૂરિયાત 300 ગ્રામ પ્રતિ દિવસ. આ રીતે ફૂડ પિરામિડને ધ્યાનમાં રાખીને પુખ્ત પુરુષ લઈ શકે છે. એવી જ રીતે અહીંયા પુખ્ત સ્ત્રી માટે સમતોલ આહારનું આયોજન હળવો શ્રમ કરતી હોય તેના માટે દર્શાવેલું છે એનઆઈએન દ્વારા, જે પુખ્ત પુરુષ જેટલી જ હોય છે. ફક્ત અહીંયા જે તફાવત છે તે છે કે જ્યારે સ્ત્રી સગર્ભાવસ્થા કે ધાત્રી અવસ્થામાં હોય તો તેને પોષક આ જે ખાદ્ય પદાર્થોની જે દૈનિક જરૂરિયાત છે તે વધી જતી હોય છે. આનું વિગતવાર જે છે એ સગર્ભાવસ્થા અને ધાત્રી અવસ્થા દરમિયાન ચેપ્ટરની અંદર હું તમને સમજાવીશ. હવે લઈએ આપણે પુખ્તાવસ્થા દરમિયાન ન્યુટ્રિશનલ કન્સર્ન્સ, પોષણ ચિંતાઓ કઈ કઈ હોય છે. સંતૃપ્ત ચરબી, દાખલા તરીકે બટર, ઘી, વનસ્પતિ ઘી, આ જે છે તે ઓછા પ્રમાણમાં લેવું જોઈએ, કારણ કે તેના લીધે મેદમયતા એટલે કે ઓબેસિટી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ જેવા રોગો થવાની શક્યતાઓ રહે છે. નોર્મલ બીએમઆઈ જે છે એ પુખ્તાવસ્થા દરમિયાન અહીંયા ટેબલમાં દર્શાવેલું છે કે કેટલું બીએમઆઈ હોવું જોઈએ. આ જે બીએમઆઈ જે છે એ પુખ્ત પુરુષ કે પુખ્ત સ્ત્રી એ પોતાનું બીએમઆઈ જાણી શકે છે. તેના માટેનું સૂત્ર છે વજન કિલોગ્રામ્સમાં ભાગ્યા ઊંચાઈ મીટર સ્ક્વેર. આ સૂત્ર દ્વારા પુખ્ત પુરુષ અથવા પુખ્ત સ્ત્રી પોતાનું બીએમઆઈ જાણી શકે છે. આ બીએમઆઈ જે છે એ અંડરવેઇટ હોય તો કેટલું બીએમઆઈ હોય, નોર્મલ હોય તો કેટલું બીએમઆઈ હોય, ઓવરવેઇટમાં બીએમઆઈ કેટલું હોય છે અને ઓબેસિટીમાં કેટલું બીએમઆઈ હોય છે તે અહીંયા ઘડી તેનું બીએમઆઈ દર્શાવેલું છે. અંડરવેઇટ જો હોય તો એનું બીએમઆઈ લેસ ધેન 18.5 હોય, એટલે કે
જો આ સૂત્ર પ્રમાણે BMI શોધવામાં આવે અને BMI જો પુખ્ત પુરુષનું લેસ ધેન 18.5 હોય અથવા તો પુખ્ત સ્ત્રીનું લેસ ધેન 18.5 હોય તો એનો અર્થ એમ કે તે પુખ્ત પુરુષ કે પુખ્ત સ્ત્રી અંડરવેઇટ છે. તેવી જ રીતે જો BMI તેનું 18.5 થી 22.9 વચ્ચે આવે તો એનો અર્થ એમ કે તે પુખ્ત પુરુષ કે પુખ્ત સ્ત્રી નોર્મલ BMI ધરાવે છે. જો 23.0 થી 24.9 ની વચ્ચે BMI આવે તો એનો અર્થ એમ કે એ પુખ્ત પુરુષ કે પુખ્ત સ્ત્રી ઓવરવેઇટ છે. અને જો ગ્રેટર ધેન અથવા તો ઇક્વલ ટુ 25 BMI આવે તો એનો અર્થ એમ કે એ પુખ્ત પુરુષ કે પુખ્ત સ્ત્રી એ ઓબેઝ અથવા તો મેદમયી છે. તો આ ટેબલ જે છે એ એક કી છે કે જેના દ્વારા પુખ્તાવસ્થા દરમિયાન વ્યક્તિ અંડરવેઇટ છે, નોર્મલ છે, ઓવરવેઇટ છે કે ઓબેઝ છે તે જાણી શકે છે. આગળ જોઈએ, કેલ્શિયમ ડાયટમાંથી ન મળે તો ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના રહે છે. એટલે આહારની અંદર કેલ્શિયમ રિચ ફૂડ્સ જે છે એ સમાવેશ કરવું જોઈએ. ઇન્ફેક્શન, માંદગી અને સ્ટ્રેસમાં પ્રોટીન સમૃદ્ધ આહાર લેવો જોઈએ. એટલે કે પ્રોટીન સમૃદ્ધ ખાદ્યોનો સમાવેશ જો પુખ્ત વ્યક્તિને ઇન્ફેક્શન થયું હોય કે માંદગી હોય કે એ સ્ટ્રેસમાં હોય તો તેમાં પ્રોટીન સમૃદ્ધ ખાદ્યો જે છે આહારની અંદર સમાવેશ કરવો જરૂરી છે. તેવી જ રીતે મીઠાનું પ્રમાણ જે છે આહારમાં ખૂબ ઓછું લેવું જોઈએ અથવા તો સૂચિત દૈનિક જરૂરિયાત જે છે તેટલી જ લેવી જોઈએ જેથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે. કારણ કે જો સોડિયમ ઇન્ટેક વધારે હોય તો અથવા તો સોડિયમ જે છે મીઠાની અંદર સોડિયમનું પ્રમાણ વધારે હોય છે, આ ઉપરાંત બીજા જે સોડિયમ ધરાવતા ખાદ્ય પદાર્થો જે છે તેનું પ્રમાણ પણ ઓછું કરવું જોઈએ જેથી બ્લડ પ્રેશર જે છે એ નિયંત્રણમાં રહે અને હાઈ બ્લડ પ્રેશર જે છે ન થાય. પ્રિઝર્વડ ફૂડ્સ અને પ્રોસેસ્ડ ફૂડ્સનો ઉપયોગ પણ સીમિત રાખવો જરૂરી છે. કારણ કે આવા ફૂડ્સની અંદર વધુ પ્રમાણમાં ચરબી, ખાંડ અને આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ્સ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાનકારક હોય છે. પુખ્તાવસ્થામાં આ એનિમિયા જે છે એ એક બહુ કોમન ફેક્ટર છે, કોમન પ્રોબ્લેમ છે જે એનિમિયા ખાસ કરીને પુખ્ત સ્ત્રીઓની અંદર વધુ જોવા મળે છે. તો એનિમિયાની અંદર આયર્ન અને ફોલિક એસિડ સમૃદ્ધ ડાયટ જે છે એ આહારની અંદર સમાવેશ કરવો જરૂરી છે. દાખલા તરીકે પાલક, સોયાબીન વગેરે. આ ઉપરાંત આયર્ન ફોર્ટિફાઈડ ફૂડ્સ જે ડેરી પ્રોડક્ટ્સની અંદર હોય છે, એટલે કે આયર્ન ફોર્ટિફાઈડ ફૂડ્સ અને ડેરી પ્રોડક્ટ્સ આ બંને જે છે તેનો ઉપયોગ પણ કરવો જોઈએ જેના લીધે વિટામિન B12 અને વિટામિન ડી મળી રહે. એટલે કે વિટામિન B12 અને વિટામિન ડી જે છે એ ફોર્ટિફાઈડ ફૂડ્સ અને ડેરી પ્રોડક્ટ્સમાંથી મળી રહે છે. પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવું જેથી નિર્જલીકરણની સ્થિતિ અથવા તો ડિહાઈડ્રેશનની સ્થિતિ ન થાય. આ ટેબલની અંદર કેટલાક પોષક તત્વોથી સમૃદ્ધ ખાદ્યોની યાદી દર્શાવેલી છે કે જેને જોતા અથવા ધ્યાને લેતા આહારના આયોજનમાં કયા ખાદ્યો કયા પોષક તત્વો સમૃદ્ધ છે અને કેટલા પ્રમાણમાં, એટલે કે 100 ગ્રામમાંથી કેટલા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે તેની અહીંયા એક યાદી દર્શાવેલી છે. તેનો ઉપયોગ કરીને આહાર આયોજન કરી શકાય છે. તો પુખ્તાવસ્થા દરમિયાન આ કેટલાક ખાદ્યોનો ઉપયોગ કરીને આહારનું આયોજન કરી શકાય છે. અહીંયા આપેલું છે પોષક તત્વો, એનર્જી. તો એનર્જીમાં સમૃદ્ધ પોષક તત્વો કયા છે જે 100 ગ્રામમાંથી આપેલું છે, અહીંયા દર્શાવેલું છે. જેમ કે એનર્જી જે છે અનાજ અને કંદમાંથી મળે છે, કેટલા પ્રમાણમાં મળે છે અહીંયા આપેલું છે. જેમ કે ચોખા, ઘઉં અને ટેપિયોકા જો ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી 340 કિલો કેલરી મળે છે. નટ્સ અને તેલીબિયા જેવા કે બદામ, કાજુ, સૂકા કોપરા, સિંગદાણા જો ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી 600 કિલો કેલરી મળે છે. અને તેલ, ઘી
વનસ્પતિ ઘી જેવું ઉપયોગ કરીએ તો તેમાંથી એનર્જી જે છે 900 કિલો કેલરી જેટલું મળે છે। એવી જ રીતે પ્રોટીન સમૃદ્ધ ખાદ્યો જેમ કે કઠોળ અને દાળ, દાખલા તરીકે ચણા, અડદ, મગ, તુવેર, એમાંથી 22 ગ્રામ પ્રોટીન પ્રતિ 100 ગ્રામ મળે છે। નટ્સ અને તેલીબિયા જેવા કે બદામ, કાજુ, સિંગદાણા, એમાંથી 23 ગ્રામ પ્રતિ 100 ગ્રામ પ્રોટીન મળે। ફિશમાંથી 20 ગ્રામ પ્રતિ 100 ગ્રામ પ્રોટીન મળે છે। માંસ અને પોલ્ટ્રીમાંથી 22 ગ્રામ પ્રતિ 100 ગ્રામ પ્રોટીન મળે। એગ વ્હાઇટમાંથી 11 ગ્રામ પ્રતિ 100 ગ્રામ પ્રોટીન મળે છે। દૂધ અને દૂધની બનાવટો જેમ કે ચીઝ, ખોવા, સ્કીમ મિલ્ક પાવડર માંથી 30 ગ્રામ પ્રોટીન પ્રતિ 100 ગ્રામ માંથી મળે છે। આયર્ન જે છે લીલા પંદળવાળા શાકભાજીમાં સમૃદ્ધ હોય છે અને એમાંથી 18-40 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ આયર્ન મળે છે। ફોલિક એસિડના જે સ્ત્રોતો છે એ છે લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે તાંદળજા, ફુદીના, પાલક, એમાંથી 120 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ ફોલિક એસિડ મળે છે। કઠોળ જેવા કે ચણા, અડદ, મગ, તુવેર, તેમાંથી ફોલિક એસિડ 120 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ મળે છે। તેલીબિયા જેવા કે તલ અને સોયાબીન, તેમાંથી 180 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ ફોલિક એસિડ મળે છે। કેલ્શિયમ સમૃદ્ધ ખાદ્ય પદાર્થો જેમ કે અનાજ અને કઠોળ જેવા કે રાગી, ચણા, રાજમા, સોયાબીન, જેમાંથી 200-340 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ કેલ્શિયમ મળે છે। લીલા પાંદડાવાળા શાકભાજી માંથી 500-800 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ કેલ્શિયમ મળે છે। નટ્સ અને તેલીબિયા જેવા કે સૂકો કોપરો, બદામ, સનફ્લાવર સીડ્સ, એમાંથી 130-490 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ કેલ્શિયમ મળે છે। તલમાંથી 1450 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ કેલ્શિયમ મળે છે। જીરામાંથી 1080 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ કેલ્શિયમ મળે છે। ફિશમાંથી 320-650 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ કેલ્શિયમ મળે છે। દૂધ જેમ કે ભેંસનું દૂધ, ગાયનું દૂધ, બકરીનું દૂધ અને ગાયનું દહીં, ગાયના દૂધમાંથી બનેલું દહીં, એમાંથી 120-210 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ કેલ્શિયમ મળે છે। દૂધની બનાવટો જેવી કે ચીઝ, ખોવા, દૂધનો પાવડર, એમાંથી 790-1370 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ કેલ્શિયમ મળે છે। ફાઈબર જોઈએ તો ફાઈબર જે છે એ અનાજ અને કઠોળમાંથી સારા પ્રમાણમાં હોય છે, જેમ કે ઘઉં, જુવાર, રાગી, બાજરા, મકાઈ, કઠોળ, દાળ અને મેથી, એમાંથી ફાઈબર જે છે એ 10 ગ્રામ કરતાં પણ વધારે પ્રતિ 100 ગ્રામ ફાઈબર મળે છે। આભાર।